मैं मरिया पति बजाज आगे वन श्री हो એમનું સન્માન કરે બધા એક સાથે જય બોલાવશું કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી શક્તિસિંહ આગે બઢો શક્તિસિંહજી આગે બઢો કોંગ્રેસ પાર્ટી પ્રભારી અને પ્રદેશના ઉપપ્રમુખ આદરણીય ભીખુભાઈ વડોદરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે પાસે સન્માન કરશો અહીંયા પગથિયે આવી જાઓ બધા પ્લીઝ બધા મિત્રોને વિનંતી ખૂબ બધાને ખૂબ આદરપૂર્વક વિનંતી કરું છું કે પગથિયા પાસે આવી હું સૌથી પહેલા તો આજે જે ચામુંડા માતાજીના દર્શન માટે ગયો ત્યારે ખૂબ વરસાદની પરિસ્થિતિ હોવા છતાં સેંકડો લોકોએ જે પ્રેમ સમર્થન આશીર્વાદ આપ્યો અહીંયા પણ રાજકોટમાં સ્વયંભૂ રીતે અમારા કોંગ્રેસના કાર્યકરો મિત્રો મારા શુભચિંતકોએ આયોજન કર્યું છે સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે આમ ગુજરાતીની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને ઉજાગર કરવી છે સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નહીં સેવાની સાધના માટેનો આ યજ્ઞ છે અને કેટલાક સકારાત્મક પોઝિટિવ એજન્ડા ગુજરાત માટેના છે વર્ષોથી જે ગુજરાતીઓની અપેક્ષા અને ગુજરાતની અસ્મિતા છે એનું પુનઃસ્થાપન થાય એના માટેનો પ્રયત્ન છે અને મને વિશ્વાસ છે કે તમામ ગુજરાતીઓનો પ્રેમ આશીર્વાદ અને સમર્થન ઈશ્વરની કૃપા માતાજીના ચરણોમાં પણ આજે એ જ પ્રાર્થના કરી છે કે જે લોકોએ મને પ્રેમ આપ્યો છે લોકોના દિલમાં જે મારું સ્થાન છે એ માતાજી કાયમ ટકાવે આપણા ગુજરાતના હિત માટે માના ચરણોમાં પ્રાર્થના કરી શું કહેશો લોકસભા ચોક્કસ આખરે હાર અને જીત એ લોકોના હાથમાં હોય છે ગુજરાતની જનતા ન્યાય કરશે અને હવે એક મજબૂત વિરોધ પક્ષ તરીકે પણ જરૂરિયાત હોય છે લોકશાહીમાં સત્તાધારી પક્ષ પણ અમુક સમય પછી અહંકારમાં આવે તો એને બદલાવવાની તાકાત પણ લોકોમાં હોય છે ગુજરાતના લોકોના પ્રેમ આશીર્વાદ અને સમર્થનથી આગામી દિવસોમાં કોંગ્રેસ માટે પરિણામો સારા રહેશે બાપુ ખાસ તો જ્યારે આજે રાહુલ ગાંધીજીનો જે ચુકાદો આવ્યો છે ત્યારે આ 24માં એ તકલીફ કરાવે એવું લાગે છે નહીં લોકોની અદાલત મોટી અદાલત છે જે સુપ્રીમ કોર્ટમાં પણ જવાનું છે અને રાહુલ ગાંધીજીના કેસમાં કોઈ એવી બાબત નથી કે જ્યાં રાહત ન મળે અમરેલીના સંસદ સભ્યએ ભાજપના સંસદ સભ્યએ એક દલિત ડોક્ટરને હોસ્પિટલમાં ઓન ડ્યુટી મારેલા એના સામે કેસ ચાલ્યો 2016માં નીચેની કોર્ટે સજા કરી હાઈકોર્ટે પણ રાહત ના આપી પણ સુપ્રીમ કોર્ટે પણ માન્યું કે ગુનો કર્યો છે 5 લાખનો દંડ એને કર્યો પરંતુ એનું સભ્યપદ ચાલુ રહે માટે રાહત આપી હતી તો એના સામે રાહુલ ગાંધીજીનામાં તો કશો જ ગુનો જ નથી લલિત મોદી નીરવ મોદી દેશને લૂંટીને લઈ જાય એના સામે બોલે રાહુલ ગાંધીજી કોઈ સમાજ સામે એમણે વાત નથી કરી એટલે ચોક્કસ વિશ્વાસ છે કે ત્યાંથી રાહત મળશે થેન્ક યુ આજે તમે જોયું કે કોઈ જૂથ આગમન પૂર્વે પણ એક પોસ્ટર વિવાદ છેડાયો એ બધા જ શમી ગયા છે સૌએ પ્રેમથી ભાવથી એકતાથી સાથ આપ્યો છે હું આભાર માનીશ કે કોઈ જૂથ નથી રહેવા દીધું પ્રેમથી બધા એકત્રિત થયા છે એનો આભાર